મિત્રો, વૈદિક વિદ્યા ચેનલમાં પુનઃ આપનું સ્વાગત છે. મારે આજ તો ખાસ યુવાનોને આંગળી ચીંધવી છે, યુવાનો તરફ મારે દ્રષ્ટિ નાખવી છે. અને આ દેશનું યુવાધન જો ક્યારેય વૃદ્ધ ન થાય તો આ દેશની આરોગ્ય સમૃદ્ધિ ખૂબ વધે, એની વિચાર સમૃદ્ધિ ખૂબ વધે, દેશની સાર્વત્રિક સમૃદ્ધિ વધે. જો આ દેશનો યુવાન ક્યારે વૃદ્ધ ન થાય તો. પણ વૃદ્ધ તો દરેકે કુદરતના કાનૂન પ્રમાણે થવાનું જ છે. તો પણ હું આપની સાથે જે વાત શેર કરવા માગું છું, આટલું જ કરશો તો યુવા મિત્રો, તમે ક્યારેય વૃદ્ધ નહીં થાઓ. અને આ જીવતો જાણતો પ્રયોગ એ મારા પોતાના જીવન વ્યવસ્થાથી અનુભૂત છે. યુવાનોએ ક્યારેય વૃદ્ધ ન થવું હોય તો ઋતુઓમાં જેમ વસંત ઋતુરાજ છે, તેવી જ રીતે જીવનમાં યુવાવસ્થા જીવન જીવવાનું કેન્દ્ર બિંદુ છે. કોઈને પણ વૃદ્ધ થવું ગમતું નથી, પણ કાળના અને કુદરતના કાનૂન સિવાય આપણું કાંઈ હાલતું નથી. ચિરંતન યુવા અવસ્થા ભગવાન કૃષ્ણએ ધારણ કરી હતી, તેઓ આજીવન યુવાન હતા. મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 70 પહોંચવા આવ્યા, છતાં તેઓ ચિરંતન આજીવન યુવાન અવસ્થા એણે ટકાવી રાખી છે. આજીવન યુવાન રહેવું હોય તો સપના જરૂર જુઓ, આકાંક્ષા સેવો, પણ હંમેશા ક્ષણને વફાદાર રહો. આવતીકાલનું જરૂર વિચારો, પણ ક્ષણને વફાદાર બનીને જ જીવો. હંમેશા બીજાના અભિપ્રાયોને મહત્વ આપો, બીજાની સારી વાત સાંભળો, અને આપણામાં રહેલી નબળાઈ બીજાની વાતને મહત્વ આપી, સારી વાતને અને આપણામાં રહેલી નબળાઈ દૂર કરો, જેથી આપણી વિચારધારા મોકળી બનશે. અભ્યાસમાં હંમેશા મગ્ન રહો, નવું નવું જાણવાની જિજ્ઞાસા રાખો, જ્ઞાન મેળવો, માહિતીથી આપણી આકાંક્ષા જરૂર વધે છે, પણ આપણી તૃષ્ણા વધે છે જ્યારે જ્ઞાનથી પરમ સંતોષ થાય છે. કોઈ પણ પ્રકારના વ્યસનોથી દૂર રહો. ત્રિદોષ એટલે કે વાયુ, પિત્ત અને કફ એ ત્રણેય પ્રકૃતિને જાણતા શીખો. ઋતુઓની સમજ કેળવો, નિત્ય આકાશ દર્શન કરો, ઋતુઓના ફેરફાર પ્રમાણે ભોજન વ્યવસ્થા ગોઠવો. આજીવન યુવાન રહેવું હોય તો હંમેશા કડવા અને તુરા પદાર્થોનું મહત્તમ સેવન કરો. આ દ્રવ્યોના સેવનથી શરીર રોગ મુક્ત રહે છે. મિત્રો, કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળ ન કરો. ગતિ જરૂર રાખો, પણ ધૈર્ય રાખો. ક્યારેય ક્રોધ ન કરો. ક્રોધથી પિત્ત વધે છે, પિત્તથી દોષ વધે છે, અને લીવર આપણું શિથિલ બને છે. ક્રોધથી આપણી માનસિક અવસ્થા અનિયંત્રિત થાય છે, આપણું મન અચેતના તરફ ધકેલાઈ જાય છે, આપણે ભ્રાંતિ તરફ આગળ વધીએ છીએ, જેથી આપણામાં જે એક સૌષ્ઠવ અને શરીરની તાકાત હોય છે એમાં ખૂબ નબળાઈ આવતી જાય છે. ક્રોધ આપણી તમામ શક્તિઓને ક્ષીણ કરે છે. ક્રોધથી જીવન સત્વ બળે છે અને ક્રોધથી પાપ જન્મે છે. ક્રોધ જ ઝડપથી આપણા શરીરને વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે. માટે મિત્રો, મારા યુવાન મિત્રો, હું આપને ખૂબ જ લાગણી અને નમ્રતાથી કહું છું કે તમે ક્રોધને જીતો, ક્રોધને સમજો. કારણ કે ક્રોધ જ અનેક રોગ ઉત્પન્ન કરનાર છે અને અનેક રોગો આ શરીરને વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે. ક્રોધનું શમન કરતા શીખો, એને પીતા શીખો. જે બનવાનું હોય
તે બધું તે સમયે બનીને જ રહેતું હોય છે, તેમાં આપણી જાતને સાક્ષી તરીકે જાણો. જે દેખાય છે એ જ સત્ય છે, એ પ્રમાણે જ વ્યવહાર કરો. સંશય ન રાખો, સંદેહ ન રાખો, બીજા પર હંમેશા વિશ્વાસ અને શ્રદ્ધા રાખો. જે કાંઈ ખાઓ છો, જે કાંઈ પીવો છો, જે ઔષધિ લેવાનું બને છે, જેમની સાથે બેસવાનું થાય છે, તે દરેક ક્ષણ, સ્થળ, કાળ અને પ્રકૃતિ અને ઔષધિ અને વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા રાખો. મા બાપમાં શ્રદ્ધા રાખો, મા બાપને જ ગુરુ તુલ્ય ગણો. પ્રકૃતિના તમામ તત્વો નિરંતર નમ્રતા શીખવે છે. ઝાડપાનનો આશરો લ્યો, સમય લઈને વૃક્ષો હેઠળ બેસો. કેટલાક વૃક્ષો નિરંતર નિરોગીતા આપનારા અર્થાત યુવાવસ્થાને ટકાવનારા છે. તે વૃક્ષો, કેટલાક વૃક્ષોના નામ લઉં છું કે વડ, પીપળો, ખીજડો, આંકડો, પલાશ એટલે કે ખાખરો, કેસુડા જેને પુષ્પો ખૂબ સુંદર લાગે છે, નગોળ તથા બીલીપત્ર. આ વૃક્ષોની હેઠળ બેસવાની તક મેળવો. સમય મળે અને જમીન હોય અને ઉછેરી શકાય તો તેને ઉછેરો. આ બધું આપણને નિરંતર યુવાવસ્થા તરફ રાખનારું છે અને યુવાવસ્થા ચિરંતર રાખનારું છે. મિત્રો, અર્થ વગરની વાતો ન કરો, બીજા કોઈની વિગતોમાં ઊંડા ન ઉતરો, અર્થાત કોઈની પડ પિંજણ ન કરો. હંમેશા હસતા રહો. દુઃખની અનુભૂતિ જરૂર કરો, પણ દુઃખી ન રહો, પંખીઓ જેવા રહો. બહુ સુંદર સેન્ટેન્સ છે, આ વાક્ય છે કે પંખીઓ જેવા રહો. સાદું ભોજન એને માન આપો, ફાસ્ટ ફૂડ થી દૂર રહો, આડા અવળા બનાવેલા વ્યંજનોથી દૂર રહો. હંમેશા ગાયનું દૂધ, લીલા શાકભાજી તેમજ મગ, સરગવો, મેથી, આંબળા વગેરેનું સેવન કરતા શીખો, સેવન કરો, એને ખાઓ અને એને પચાવો. જે કાંઈ પીવો છો તે ધીરે ધીરે પીવો, જે કાંઈ ખાઓ છો તે ધીરે ધીરે ખાઓ અને ચાવીને ખાઓ. ખાતી વેળા કોઈ પણ પ્રકારની ક્રિયાઓથી દૂર રહો, મૌન રહેવાનું શીખો, મોબાઈલ વગેરે પણ શાંત કરી દો. ગળો, આંબળા, હરડે, સૂંઠ, મરી, ગાયનું દૂધ વગેરે દ્રવ્યો આજીવન યુવાની ટકાવી રાખનારા છે. ઘણા દ્રવ્યો છે આ પ્રકારના, તેનો સમયાંતરે પ્રયોગ કરો. સર્વ પ્રત્યે સંભાવ રાખો, સાધુભાવ રાખો, પવિત્ર રહો, દ્રષ્ટિ નિર્મળ રાખો, કોઈની ઈર્ષા ન કરો. ઈર્ષા કરવાથી આપણામાં ખૂબ દ્વેષ જન્મે છે, દ્વેષથી આપણું મન નબળું પડે છે અને દ્વેષને કારણે તૃષ્ણા વધે છે, જેથી આપણામાં અજંપો જન્મે છે. આ અજંપો પણ આપણને વૃદ્ધત્વ તરફ લઈ જનારો છે. ખોટી વાતો સાંભળો નહીં, નબળું વાંચો નહીં, નબળું જુઓ પણ નહીં. મિત્રો, હંમેશા મેં જે વાત આપને સમજાવવાની કોશિશ કરી છે અથવા તો હું જે વાત કરી રહ્યો છું એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી. માત્ર ને માત્ર આપણે આપણી જાતને ભીતરથી જાણવાની છે, આપણું પોતાનું ભીતર દર્શન કરવાનું છે કે ઈશ્વરે આપણને શા માટે મનુષ્ય દેહ આપ્યો છે. એટલે સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખવાની આ વાત છે. હંમેશા ધરતી માતા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહો. મિત્રો, આ બધી જ અનુભૂતિ આજીવન યુવાવસ્થા તરફ આપણને લઈ જશે. તમને સૌ કોઈને પરિવારમાં જે કાંઈ હોય એ બધાને આ વાત સમજદારીની છે અને બિલકુલ ઉપદેશાત્મક નથી, માત્ર ને માત્ર કથનાત્મક છે, સમજણવાળી છે. અને આપણે જો ગેરમાર્ગે જશું તો આપણી પેઢી, આપણું પરિવાર, આપણું છેલ્લે રાષ્ટ્ર પણ ગેરમાર્ગે જાય, કારણ કે આપણા વિચારોથી રાષ્ટ્ર બનતું હોય છે. એટલે આપણી ચિરંતર યુવા અવસ્થા માટે પવિત્ર વિચાર વ્યવસ્થા ખૂબ જરૂરી છે, કોઈ પણ પ્રકારના ખર્ચ વગર. માત્ર આપણે આટલું જ કરશું
તો આજીવન યુવાન રહેશું.